આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે. જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય કે જામનગરમાં પંથકમાં રાસાયણિક ખાતરનું કૌભાંડ સામે આવ્યું. સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ થયો છે તો કારખાના માલિકે પિતા પુત્ર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો. દેવજી મંગે અને દીપેશ મંગે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. તો સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ થયો છે, સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો બીજી તરફ જામનગર પંથકમાં રાસાયણિક ખાતરનું કૌભાંડ સામે આવ્યું. તો સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ થયો છે. કારખાના માલિકે પિતા પુત્ર સામે ગુનો દાખલ કરાવ્યો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરશે. દેવજી મંગે અને દીપેશ મંગે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. તો સરકારી ખાતર ફેક્ટરીમાં વેચવાનો પર્દાફાશ થયો. તો જામનગર પંથકમાં રાસાયણિક ખાતરનું કૌભાંડ સામે આવ્યું. તો કારખાના માલિકે પિતા પુત્ર સામે ગુનો દાખલ કરાવ્યો છે. તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. દેવજી મંગે અને દીપેશ મંગે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો સરકારી ખાતર ફેક્ટરીઓમાં વેચવાનો પર્દાફાશ. કેટલા સમયથી ખાતર આપવામાં આવતું હતું તે અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. તો કેટલા દિવસથી આ કૌભાંડ ચાલતું હતું તે અંગે હાલ કાર્યવાહી હાથ ધરાઈ.